વાત. સુપ્રીમ કોર્ટે નોટબંધીના નિર્ણયને યોગ્ય ગણાવતા મોદી સરકારને રાહત થઈ છે. મોદી સરકાર દ્વારા 2016માં રૂપિયા 1000 અને 500ની ચલણી નોટો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે નોટબંધીના નિર્ણયને યોગ્ય ગણાવતા મોદી સરકારને રાહત થઈ છે. મોદી સરકાર દ્વારા 2016માં રૂપિયા 1000 અને રૂપિયા 500ની ચલણી નોટો બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. તો મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જાહેરાત કરી હતી સરકારના આ નિર્ણયને પડકારતી અરજી ફગાવી દઈને સુપ્રીમ કોર્ટે સરકારને રાહત આપી છે. જસ્ટિસ એસ એ નઝીરના વડપણ હેઠળની 5 જજોની બેન્ચે ચુકાદો આપતા કહ્યું છે કે સરકાર દ્વારા લેવાતા આર્થિક નિર્ણયોને બદલી ન શકાય, તેથી આ નિર્ણય યોગ્ય છે. સુપ્રીમ કોર્ટે નોટબંધીને પડકારતી 58 અરજીઓનો નિકાલ કર્યો છે. તો કેન્દ્ર સરકારે આ મામલાની સુનાવણી કરવાના સુપ્રીમ કોર્ટના અધિકારને જ પડકાર્યો હતો. સરકારે કહ્યું હતું કે કોર્ટ આ પ્રકારના મુદ્દા પર નિર્ણય લઈ શકે નહીં. આ પ્રકારના નિર્ણય લેવા માટે એ સરકારનો અધિકાર છે ને તેમાં દખલગીરી ન કરી શકાય. તો સુપ્રીમ કોર્ટે આ મુદ્દો સ્વીકાર્યો નથી એ સૂચક બાબત છે. બ્યુરો રિપોર્ટ.